हूँ खोटा काम नहीं करूं। वकील काका कोर्ट में पहुंची गए थे त्यां। अत्यारे जे आपणे कोर्ट में जवानुं छे अने तमे ना ए नथी तो आ छे ने आज नो दाड़ो आ शोधन मेहता। ए कोण छे बे तू? शोधन मेहता जोयू? तमे चिंता नहीं करो, हूँ कोर्ट में एम ज कहीश के हूँ शोधन मेहता छू। अरे मने तो एनी साइन करता पण आवडी गई छे। कितला पाप करशो तमे? पत्थर पर पानी छे दियो। આ ટટલું સમજાવ્યું તમને કે શોધન નથી તો આપણે આ વિઠ્ઠલને શોધન બનાવીને કોર્ટમાં લઈ જઈએ, આપણે છૂટાછેડા થઈ જાય એટલે આપણું કામ પત્યું। આપણને છૂટાછેડાથી મતલબ છે દિયોર? એટલે ગઈકાલે તો માની જતા તમે અને આજે આજે પલટી મારી જોરદાર। હું જૂઠું નહીં બોલું। અરે જૂઠું મારે બોલવાનું છે, તમારે નહીં। જો જો કેટલો સમજદાર છે આ માણસ। એટલે તમને કહું છું ચાલો કોર્ટમાં ના પાડીને મેં તમને, એ સાથે આવશે તો જ હું કોર્ટમાં જઈશ, કોઈ બીજા સાથે નહીં। શું ધાર્યું છે તમે? તા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, કંકોત્રીઓ છપાઈ જઈ છે, એટલા ઘરવાળા લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે, શોધન્યો ત્યાં બેંગલુરુમાં છે અને અહીંયા કોર્ટની તારીખ આવી જઈ છે ને તમે? મારે છૂટાછેડા લેવાના છે નહીં ને? શોધન્યો હાજર નથી એટલે હું તમને આટલી મદદ કરું છું અને તમે છો કે એ ગાવડા આટની આલી જોઈએ ને તમને? ના, હું કોર્ટમાં નહીં આવું, જો એ આવશે તો જ હું આવીશ। શોધન્યો બેંગલુરુમાં છે, તમે સમજતા કેમ નહીં? જો લક્ષ્મી, આ એક જ રસ્તો બાકી રહ્યો છે, આ નમૂનાને શોધન બનાવીને કોર્ટમાં લઈ જઈએ, છૂટાછેડા થઈ જાય એટલે આપણું કામ પત્યું રહ્યો। રસ્તો તો હવે એ જ જે માતાજી બતાવશે। માતાજી શોધનને બેંગલુરુથી લઈ આવવાના છે નહીં ને? લક્ષ્મી તમે મારી વાત કેમ નથી માની રહ્યા? સમજતા કેમ નહીં તમે? ચાલો ચાલો દિયોર, કોર્ટમાં જવાનું મોડું થાય છે, ચાલો તમે। આ વિઠ્ઠલિયો શોધન બનવા માટે તૈયાર થઈ ગયો છે, એ જ માતાજીની મહેર, એવું માની લો તમે। એ આવશે, એ જરૂરથી આવશે। આપણે કોઈ ખોટું કામ નથી કર્યું, ખોટા રસ્તે જવું જ નથી, તમે ખોટું કરી રહ્યા છો, પાપ લાગશે તમને। ભલે લાગે દિયોર, આટલા પાપ લાગે છે એમાં એક વધુ ઘા ભેગો ઘસરકો। જો તમે મારી વાત માનો, આ વિઠ્ઠલને શોધન બનાવીને લઈ જઈએ, શોધન આવવાનું નહીં। એ ના આવે તો કઈ નહીં, પણ માતાજીના મંદિરે હું પાપ નહીં કરું, જેની સાથે લગ્ન કર્યા હતા છૂટા છેડા એની જ સાથે લઈશ। બસ હવે દેવીમાં જાણે, કોઈ જાણવાનું નહીં લક્ષ્મી, કોઈ ચમત્કાર નહીં થવાનો। આ બેંગલુરુ કઈ અહીંયા બાજુમાં નહીં પડ્યું, શોધન્યો નહીં આવવાનો તો નહીં જવાનું, શોધન્યો નહીં આવ્યો તો તમારા છૂટા છેડા અને મારા લગ્ન અટકી જશે દિયો। ના, સત હોય છે, સચ્ચાઈ હોય છે, દેવીમાં અમને મેળવ્યા તા ને, તો દેવીમાં જ અમને અળગા કરશે। પથ્થરની મૂર્તિ ઉપર તમને ભરોસો છે, પણ આ જીવ તો જાગતો માણસ તમારા માટે આટલું બધું કરી રહ્યો છે એના પર વિશ્વાસ નહીં તમને? મારી વાત માનો, સાચું કહું છું, થોડા પ્રેક્ટિકલ બનો લક્ષ્મી, થોડો વ્યવહારિક બનો। શોધન નહીં આવવાનો તો નહીં જવાનો। એ આવશે, મારું મન કહે છે કે આવશે, એ આમ જ આવ્યા હતા મારા જીવતરમાં ચમત્કારની જે દેવી માના આશીર્વાદની જેમ, મંદિરના ઘંટારવની જેમ, આજે પણ એ આવશે। ઘંટ વગાડવાથી પૂજારી બાબા દોડીને આવશે, શોધન નહીં। હજુ કહું છું લક્ષ્મી, માનો મારી વાત, વકીલ કાકા જોડે જોડે જજ સાહેબ પણ હવે રાહ જોતા હશે કોર્ટમાં। ચાલો લક્ષ્મી, ના કહ્યું ને, ના, એ આવશે તો જ હું આવીશ।
ને તારા જ કરમ ફૂટેલા છે દિયો કઈ નહીં થવાનું તારું અને તારી જોડે મારું ભી કઈ નહીં થવાનું કોઈ નહીં જવાનું કોર્ટમાં કોઈને છૂટાછેડા નહીં થવાનું તું જાય રે પણ તને કહ્યું ને તું જાય થી કોઈ ચમત્કાર નહીં થવાનો શોધન નહીં આવવાનો લક્ષ્મી હજુ પણ કહું છું મારી વાત માની જાઓ તમે આ વિઠ્ઠલને શોધન બનાવીને કોર્ટમાં લઈ જઈએ મારી વાત માનો તમે શોધન મહેતા એક જ છે અને એ હું છું તમે નામ નહીં લેતા તમે મારું તમે બંને કોર્ટમાં તમે આ છોકરાને શોધન બનાવીને લઈ જવું ના આની સાથે લગ્ન કર્યા હતા તમે ના ના શોધન એવું નહીં લે આજે કોર્ટમાં તારીખ છે અને તું બેંગલુરુમાં હતો એટલે બસ વકીલ નો મેસેજ મળતો છે ને ફ્લાઇટ પકડીને દોડતો આવ્યો છું અહીંયા ઘરે પણ નથી ગયો છું અને તમે તમે બીજો શોધન ઉભો પણ કરી કાઢ મારી ગેરહાજરી પણ ચલો સારું છે સંબંધ તૂટી પણ રહ્યા છે અને અસલી સામે પણ આવી રહી લક્ષ્મીની લાઈફમાં ખાલી પડેલી જગ્યામાં મને ગોઠવી આલજો.